આજે હું અહીંયા રાજી જેને મોક્ષ પીપળો કહેવામાં આવે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પરિવારના મોક્ષ માટે તેમણે અહીંયા પિતૃને પાણી રેડી અને તેમના પિતૃને મોક્ષ અપાવ્યો છે. એવી જ રીતે રાજા યુધિષ્ઠિરે પણ આ પીપળાની અંદર તેમણે સૌરવને પોતાને મોક્ષ અપાવવા માટે પણ અહીંયા પાણી રેડાયું હતું. અને એમ કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર રાજી, તમે કોઈ પણ પાપ કર્યા હોય પણ 1 વાર આ પ્રાચીના પીપળે જે પાણી રેડી લે છે એમના તમામે તમામ પિત્રોનો ઉદ્ધાર થઈ જાય છે. ને એ પણ સરસ્વતી નદીને કાંઠે અને સાથે સાથે ડાકોર ના ઠાકોર એવા માધવરાયજી બેઠા છે, એમના એકવાર દર્શન કર્યો એટલે તમારા તમામ પાપ ધોવાય છે. અને ચૈત્ર મહિનાની અંદર તમે ન આવ્યા હોય તો એકવાર આ પ્રાચી તમે જરૂર ને જરૂર આવશો, કારણ કે આ પ્રાચી નો જે ઉલ્લેખ છે એ રામા અવતાર થી ભાગવત ની અંદર, રામા અવતાર ની અંદર બધાની અંદર આપનો ઉલ્લેખ છે, જે આપ બધા વાંચી શકો છો. તો એકવાર જરૂર પધારો. અને એમ કહેવાય, હે જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાના, ઓ નાથ તમે આ પ્રાચીને પીપળે પૂજાણા, ઓ નાથ તમે માધવરાયજી તમે પૂજાણા. જય માધવરાય, જય માધવરાય, જય માધવરાય.